સતત ઘટી રહ્યો છે કોરોના કેર. રાજ્યમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા તો એક પણ દર્દીનું મોત નથી થયું, જ્યારે સારવાર બાદ 27 દર્દીને રજા અપાઈ. હજુ 8,14,885 દર્દી અત્યાર સુધી ડિસ્ચાર્જ થયા છે. 15 વર્ષ જૂના વાહનો માટે સરકારે સ્ક્રેપ પોલિસી જાહેર કરી. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમની હાજરીમાં પોલિસી જાહેર કરાઈ, જે મુજબ કોઈ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવશે અને તેને રજીસ્ટ્રેશનમાં ફાયદો થશે. તો રાજ્યના એસટી નિગમે કહ્યું, અમને સ્ક્રેપ પોલિસી મળી નથી, પરંતુ પોલિસી જ્યારે મળશે તે મુજબ આગળ વધીશું. તો અમદાવાદના ટ્રાન્સપોર્ટરોએ કહ્યું, આ પોલિસીથી ટ્રાન્સપોર્ટેશનનો ધંધો મરણ પથારી આવી જશે. આસારામના સાધકોએ પત્રકારો પર કરેલા હુમલાના કેસમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી. ગાંધીનગર કોર્ટે હુમલાના કુલ 5 કેસો પૈકી એક કેસના 19 આરોપીઓમાંથી 7ને 1 વર્ષની સજા ફટકારી છે. જમીન સંપાદનના વળતરની રકમમાંથી ટીડીએસ કાપનાર અધિકારીને ગુજરાત એસસીના હુકમના તિરસ્કાર બદલ દોષિત ઠેરવાયા. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના એક્ઝિક્યુટિવ ઇજનેર એમઆર પંડ્યાને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. પોરબંદરના રાણાવાવમાં સિમેન્ટ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટના મુદ્દે તપાસની માંગ ઉઠી. કોંગ્રેસે કંપનીના સુરક્ષા સામે સવાલ ઉઠાવતા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે સરકારે આ મુદ્દે તપાસ સમિતિ રચીને યોગ્ય તપાસ કરાવવી જોઈએ અને સહાય આપવી જોઈએ. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરીવાર મેઘરાજાની એન્ટ્રી થઈ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો, જેમાં ગીર સોમનાથ, જેતપુર અને ગોંડલમાં ધીમી ધારે વરસાદ થયો હતો, તો નવસારી તાપીમાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં હાલ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ છૂટાછવાયા અને વરસાદની આશા, તો 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી ચોમાસું એક્ટિવ થશે. નવસારી શહેરમાં આજથી સિટી બસ સેવાનો પ્રારંભ થયો. સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઈ લોકાર્પણ કર્યું. સેવાના પ્રારંભથી લોકો હવે 5-7 રૂપિયાના ભાડામાં મુસાફરી કરી શકશે.